અમદાવાદમાં શીલજ ખાતેની આઈટી કંપની પેનામેક્સ ઇન્ફોટેક લિમિટેડ દ્વારા પોતાની કંપનીના એમ્પ્લોઈઝ માટે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. 11 ફેબ્રુઆરી એટલે કે શનિવારના રોજ સવારે 7 કલાકે સાબરમતી રિવરફ્રન્ટ વલ્લભ સદન બ્લોક ઈથી આ વોકેથોન શરૂ થઈ હતી. આ વોકેથોન 7 કિલોમીટરની હતી. પેનામેક્સ ઇન્ફોટેક દ્વારા યોજાયેલા આ વોકેથોનમાં કંપનીના 325 એમ્પ્લોઈઝે ભાગ લીધો હતો. આ અંગે બંકાઈ ગ્રુપના ગ્લોબલ એચઆર હેડ અને વાઇસ પ્રેસિડેન્ટ સચિન પુરીએ જણાવ્યું હતું કે પેનામેક્સ ફેમિલીના સભ્યો માટે અવારનવાર પ્રવૃત્તિઓનું આયોજન થતું રહે છે. તેમના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આ વોકેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. મારું નામ બંકિમ બ્રહ્મભટ્ટ, પ્રેસિડેન્ટ એન્ડ સીઈઓ ઓફ બંકાઈ ગ્રુપ. પેનામેક્સ ઇન્ફોટેક લિમિટેડ એ મારો સ્ટેપિંગ સ્ટોન કંપની છે. લગભગ 34 વર્ષ પહેલાં કંપની મેં શરૂ કરી અને 34 વર્ષથી હજારો એમ્પ્લોઈઝ અમે લોકોએ હાયર કર્યા અને છેલ્લે 22 વર્ષથી આઈટી ઇન્ડસ્ટ્રીમાં અમે લોકો કામ કરીએ છીએ. હું અમેરિકા રહું છું પણ મારા અહીંયા 1100 લોકો છે અને દુનિયામાં ટોટલ 2000 એમ્પ્લોઈઝ છે અમારા. આઈટી ઇન્ડસ્ટ્રીમાં બધાએ બેઠા બેઠા કામ કરવાનું હોય છે તો અમને વિચાર આવ્યો કે થોડી ફિટનેસ એક્ટિવિટી કરવી જોઈએ અને હવે અમે રેગ્યુલર આ પ્રકારની ઇવેન્ટો કરતા રહીશું અમારા એમ્પ્લોય માટે અને ફિટનેસ માટે જાગૃત કરવું. આજે કેટલા કર્મચારીઓ જોડાયા હતા અને આજે ફિટનેસમાં ટોટલ અમારા અહીંયા 700 કર્મચારી અમારા છે. બીજી એક કંપની અમે એક્વાયર કરી હમણાં, એના મળીને 1100 કર્મચારી છે. એમાંથી આજે ફર્સ્ટ ઇવેન્ટ છે તો 325 લોકો જોડાયા છે અને બીજા હજી પણ આવવા જોઈએ થોડા. ઓકે, ફિટનેસ માટે આપની જેમ પેન ઉઠાઈ આઈટી કંપની એમ દૂસરી બીજી કંપની ઉઠાવવા માટે તમે શું કહેશો? હું એવું કહીશ કે અત્યારની આ સફળતાની દોડની અંદર આપણે બધા જ માત્ર સવારે ઉઠીને કેરિયર, પૈસા અને ભૌતિક સુખો માટે દોડીએ છીએ અને ઘણી વખત હું મારી પોતાની પણ વાત કરું તો આપણે શરીરનું સુખ ભૂલી જઈએ છીએ. તો બેલેન્સ લાઈફ જીવવી જોઈએ અને કામ કરતા સાથે થોડી કસરત બી કરવી જોઈએ. તો એની આ ફર્સ્ટ ઇવેન્ટ છે. મારું નામ અમી બંકિમ બ્રહ્મભટ્ટ છે. હું બંકિમ બ્રહ્મભટ્ટના વાઈફ છું. બંકિમ બ્રહ્મભટ્ટે અમારી કંપનીનો અને એમ્પ્લોઈઝને રિલેટેડ બધો જ પરિચય આપી દીધો છે. અને જેમ ફિટનેસની વાત કરીએ તો એના એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જેમ આપણી ગુજરાતીમાં કહેવત છે, પહેલું સુખ તે જાતે ન રહ્યા. સો બીજા બધા સુખની રેસમાં આપણે દોડીએ છીએ ત્યાં શરીરનું સુખનું ધ્યાન ઘણી વખતે નથી રહેતું. તો એમ્પ્લોઈઝને ખાસ આ મોટિવેશન મળી રહે કે નહીં, હવે કમાવાનું, આગળ વધવાની આ બધી રેસ સાથે શરીરને ફિટ રાખવું, એના માટે ખાસ આયોજન કર્યું છે અને અમે રેગ્યુલર આયોજન કરતા રહીશું.